आज आपणे जोईशुं एसी सप्लायनी आवृत्ति माटेनो वेन्स ब्रिज। तो अहीं तमे जोई शको छो के ए अने बी बिंदु वच्चे एक अवरोध आर वन अने केपेसिटर सी वन ने समांतरमां जोड़ेला छे। बी अने सी बिंदु वच्चे आर टू जोड़ेलो छे अने सी अने डी वच्चे आर फोर जोड़ेलो छे अने ए अने डी वच्चे आर थ्री अने सी टू ने श्रेणीमां जोड़ेला छे। तो आपणे लखी शकीए ए अने बी बिंदु वच्चेनो अवबाध एटले झेड वन बराबर, पण अहीं समांतरमां छे एटले वन ओपन झेड वन आवशे इज इक्वल टू आवे अने झेड वन झेड टू झेड थ्री अने झेड फोर आपी दीधुं। हवे वन ओपन झेड वन इज इक्वल टू थशे वन ओपन आर वन प्लस वन ओपन एक्स सी वन। હવે વન ઓપન આર વન પ્લસ વન ઓપન એક્સ સી વનનું થશે વન ઓપન જે ઓમેગા સી વન, એટલે ઉપર જશે એટલે અંશમાં આવી જશે એટલે વન ઓપન આર વન પ્લસ જે ઓમેગા સી વન, જે આપણું થયું વન ઓપન ઝેડ વનની કિંમત। બી અને સી બિંદુ વચ્ચેનો અવબાધ ઝેડ ટુ બરાબર આર ટુ થશે, તેવી જ રીતના સી અને ડી બિંદુ વચ્ચેનો અવબાધ ઝેડ ફોર બરાબર આર ફોર થશે। અને હવે એ અને ડી બિંદુ વચ્ચેનો અવબાધ એટલે ઝેડ થ્રી, પણ અહીં કેપેસિટરને અવરોધને શ્રેણીમાં જોડેલા છે એટલે આર થ્રી પ્લસ એક્સ સી ટુ। તો આર થ્રી તો આર થ્રી જ આવશે પ્લસ એક્સ સી ટુનું થશે વન ઓપન જે ઓમેગા સી ટુ, જે આપણો ઝેડ થ્રી થયો। હવે આપણે જાણીએ કે બ્રિજ સમતોલનની શરત, તો લખી દઈએ બ્રિજ સમતોલનની શરત ઝેડ વન બાય ઝેડ ટુ ઝેડ થ્રી બાય ઝેડ ફોર। હવે આપણે જોઈ શકીએ કે આપણને વન ઓપન ઝેડની કિંમત મૂકેલી છે, તો ઝેડ વનને આ સાઈડ લઈ જાય એટલે છેદમાં જશે એટલે ઝેડ ફોર બાય ઝેડ ટુ ને ઝેડ થ્રી બાય ઝેડ વન। હવે કિંમત મૂકીએ એમાં તો ઝેડ ફોર બરાબર હશે આર ફોર, ઝેડ ટુ બરાબર આર ટુ ને ઝેડ થ્રી બરાબર આર થ્રી પ્લસ વન ઓપન જે ઓમેગા સી ટુ, ને આપણની શું છે વન ઓપન ઝેડ વનની છે ને કિંમત, એટલે વન ઓપન ઝેડ વનની કિંમત શું છે વન ઓપન આર વન પ્લસ જે ઓમેગા સી વન। હવે આ બંનેનો ગુણાકાર કરીએ એટલે શું આવશે આર થ્રી બાય આર વન પ્લસ આર થ્રી જે ઓમેગા સી વન પ્લસ, હવે આ ટર્મ થઈ ગયું, હવે આ ટર્મનું કરીએ એટલે વન ઓપન આર વન જે ઓમેગા સી ટુ પ્લસ જે ઓમેગા સી વનના છેદમાં જે ઓમેગા સી ટુ, એટલે આ કેન્સલ થઈ ગયું। હવે વાસ્તવિક ભાગ સરખાવીએ, તો વાસ્તવિક ભાગ સરખાવતા તો શું થશે આર ફોર બાય આર ટુ ઇઝ ઇક્વલ ટુ આર થ્રી બાય આર વન પ્લસ સી વન બાય સી ટુ। હવે કાલ્પનિક ભાગ સરખાવતા તો લખી દઈએ કાલ્પનિક ભાગ સરખાવતા, તો કાલ્પનિક ભાગમાં હશે આર થ્રી જે ઓમેગા સી વન પ્લસ વન ઓપન આર વન જે ઓમેગા સી ટુ બરાબર ઝીરો। તો આ ટર્મને આવાજો લઈ જઈએ એટલે આર થ્રી જે ઓમેગા સી વન ઇક્વલ ટુ માઇનસ વન ઓપન આર વન જે ઓમેગા સી ટુ, તો માઇનસને બંને બાજુ ગુણીએ તો શું થઈ જશે માઇનસ આર થ્રી જે ઓમેગા સી વન ઇઝ ઇક્વલ ટુ વન ઓપન આર વન જે ઓમેગા સી ટુ, એટલે આપણે માઇનસ કાઢ્યું એક બાજુથી। હવે આ ઓ મેગાને આ જેને આવા જ લઈ જાય ને આ આર થ્રીને સી વનને આ સાઈડ લઈ જાય એટલે શું થશે જે સ્ક્વેર ઓમેગા સ્ક્વેર વન ઓપન આર વન આર થ્રી સી વન સી ટુ। હવે જે સ્ક્વેર એટલે જે સ્ક્વેર બરાબર શું થાય માઇનસ વન, તો માઇનસ વનને આ માઇનસ એટલે પ્લસ થઈ જશે ને અહીંયા શું બચશે ઓમેગા સ્ક્વેર આર વન આર થ્રી સી વન સી ટુ, ને ઓમેગા બરાબર આપણે શું અહીંયા
टू पाई एफ नो स्क्वेर थे एट वन अपन आर वन आर थ्री सी वन सी टू एट्ले एफ स्क्वेर बार निकल से पाई स्क्वेर ने फोर एट्ले आज जैसे एट्ले फोर पाई आर वन आर थ्री सी वन सी टू एट्ले एफ स्क्वेर बराबर अपन आयु वन ओपन फोर पाय आर वन आर थ्री सी वन सी टू तो एफ बराबर शू थे वन ओपन पाय स्क्वेर छे एट्ले टू पाय अंडर रूट में आर वन आर थ्री सी वन सी टू